नमस्कार वाहला अमर आत्माओं, आज हूँ तमारी साथे तंदुरस्ती ना अति सामान्य नियमों विषय बात करवा आयो छु। आ शरीर आपना मूल स्वरूप ने पामवा माटेनु साधन छे। ईश्वर साक्षात्कार जेवा तमारा जीवन ना परम हेतु ने पार पाड़वा શરીરની સાર સંભાળ અને તંદુરસ્તી અગત્યના સાધક પરિબળ બની જાય છે। શરીરની સ્થિતિ તમારા અંતરતરના સ્વરૂપ અને એને આવરીને બેઠેલા બીજા બાહ્ય તત્વો વચ્ચે પરસ્પર કાર્યાન્વિતતા સાથે જોડાયેલી છે। जो मन बुद्धि लागणी भावना संवेदना वगैरह आंतरिक ऊर्जा शक्ति द्वारा आत्मशक्ति निर्विघ्न क्रीड़ा चालती रहे तो शरीर संपूर्णपणे निरामय अने तंदुरस्त रही शके। परंतु मुश्किली बे रीते आवे छे। तो तमारा आध्यात्मिक स्त्रोत रूप परमात्मा साथेना तमारा शाश्वत अनुसंधान ने भूली जाओ अने बाह्य इंद्रियोनी जाड़मा गूंचवाई जाओ तो पेलू अनुसंधान कपाई जाए छे अने पछी तमारा शरीरनू सुख स्वास्थ्य अने जळवायेलू रहेतू नथी। कारण के आरोग्य निरामयता के स्वस्थता तो परम स्त्रोतमांथी जन्मे छे। अपना मूलभूत स्त्रोत थी जो आपने दूर कपाई जाइए तो झाड़ पर थी तूटेली डाळी नी जेम आपने पण करमाई जाइए ते स्वाभाविक अने सहज छे। आखो आयुर्वेद एक सिद्धांत पर मंडायेलू छे कि आपने मळेलू आ साधन रूप शरीर ए पवित्र अने परिपूर्ण छे। અને પોતાની આ પરિપૂર્ણ હાલતમાં પરમ દિવ્ય પ્રકૃતિને પ્રગટ થવા માટે પૂરતો અવકાશ આપી શકે તેમ છે। તેમાં તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે પણ એટલો જ અવકાશ છે। આ શરીરરૂપી રથમાં તમારું સાચું સ્વરૂપ બિરાજમાન છે। તમારા મૂળભૂત સ્વરૂપની આસપાસ ચોમેર માનસિક રક્ષા કવચ રહેલું છે, જેમાં તમામ બૌદ્ધિક માનસિક તથા ભાવાત્મક ગતિવિધિઓ ચાલતી રહે છે। તદુપરાંત તમારી પાસે બાહ્ય સ્તરે શરીરને જીવતું અને સક્રિય રાખવા માટેનું વ્યવસ્થા તંત્ર પણ છે। આમ મન પ્રાણ તથા શરીરના ત્રિવિધ સ્તરોમાં તમારે પવિત્રતાનું અને સુઘડતા સુચારુતાનું એક નિશ્ચિત ધારાધોરણ જાળવવું પડે છે। રોજિંદુ ભૌતિક જીવન નિરંકુશ ન હોવું જોઈએ, બલકે નિયંત્રિત અને સંતુલિત અને યમ નિયમ અને એમાં આત્મસંયમ નિયંત્રણ હોવા જરૂરી છે। આના સિવાય તંદુરસ્તી ન જળવાય। જીવનના આરંભથી જ માણસને આત્મસંયમ તથા સત્વરક્ષાના મહત્વની વાત સમજાવવી જોઈએ। જો આમાં ભંગ થાય તો પ્રાણમય સ્તરમાં અસંતુલન પેદા થાય। શરીર ખોરાકમાંથી જે શક્તિ પ્રાપ્ત કરે છે તેમાં પ્રાણની આ સત્વશક્તિનું ભારે મહત્વ છે। જો એ શક્તિનો જ બચાવ ન થાય તો પ્રાણિક સ્તરે વિસંવાદ ઊભો થાય અને તમારા મન બુદ્ધિ તથા આંતરિક પૂર્ણતાના પ્રતીક બનવાને બદલે આધ્યાત્મિક પાશવી અને તુચ્છ વિચારો લાગણીઓ સંવેદનાઓની રમત રમવા માટેનું મેદાન બની જાય, પછી શરીર માટે તંદુરસ્તી જાળવવી એ અશક્ય બની જાય। આમ જો શરીરને તંદુરસ્ત રાખવું હોય તો સર્વપ્રથમ આપણે આપણા વિચારોને તંદુરસ્ત રાખવા પડશે। યમ નિયમનું પ્રાણાયામનું આપણે યોગ્ય રીતે પાલન કરવું પડશે। નિયમિત રૂપે આપણે આપણા આંતરપટલને ખંગાળવા પડશે
અને જો આમ થશે તો શરીરને તંદુરસ્ત રાખવાની જરૂર નહીં પડે, પરંતુ આ તંદુરસ્તી એ તમારો સ્વભાવ બની જશે। તો આવો આજથી જ આપણે સૌ એ નિર્ણય કરીએ કે આ યોગ પથ પર શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, એટલે કે જે શરીર છે, શરીર તમામ કાર્ય કરવા માટેની આપણી કૂંચી છે, તેને સ્વસ્થ રાખીએ, સુઘડ રાખીએ અને આધ્યાત્મના માર્ગ પર આગળ વધીએ। આ જ વિચાર સાથે ડૉક્ટર ભાવિક સ્વાદિયા આપનો સહાયક મિત્ર એની વાણીને વિરામ આપે છે। આવતા એપિસોડમાં ફરી એકવાર એક નવા વિચાર સાથે આપણે ફરી મળીશું। ત્યાં સુધી સબકા શુભ હો।